નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે એક ગણપતિનો શેડ તોડી પાડવામાં આવ્યો હતો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર તેમના ઇશારે કે તેમના કહેવાથી આ શેડ તોડી પાડવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષભાઈ જોશી છે, તેમની સાથે આપણે પ્રથમ પ્રતિક્રિયા એમની લેશું. આશિષભાઈ, શું કહેવા માંગશો? જે રીતે સ્થાનિકે આક્ષેપ કર્યો છે, આપની શું પ્રતિક્રિયા છે? સ્થાનિકની અંદર એક શબ્દ વધારે ઉમેરીશ કે આજુબાજુના લોકો માટે ન્યુસન્સ. એવી વ્યક્તિ ત્યાં ગણપતિની સ્થાપના કરે વર્ષોથી, તમામ આજુબાજુની સોસાયટીના રહીશો જેનાથી ત્રાસેલા હોય, અને 10 દિવસ ગણપતિના બહાને ત્યાં ઓટલો અને શેડ બનાવ્યા બાદ ત્યાં ધંધો કરવાનો, ચાઇનીઝ હોય, લારીઓ ઊભી કરી, પથારા મૂકી, શેડ મૂકીને રોજના આવક ઊભી કરવાનો, આ એક ભગવાનના નામનું ષડયંત્ર છે. અને આજુબાજુના સ્થાનિકોની ખૂબ જ માંગણી હતી કે આ ન્યુસન્સ અમારા ત્યાં ના થવું જોઈએ. ખાલી 10 દિવસ ગણપતિ નહીં પણ આખું 12 માસ અમને આ તકલીફ પડે છે. અને જ્યારે ઓટલો બનાવ્યો ત્યારે વોર્ડ ઓફિસરનું ધ્યાન ગયું અને વોર્ડ ઓફિસર શ્રી ટીમ લઈને પહોંચ્યા છે. એટલે જે પણ કોઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, આશિષ જોશી માટે આરાધ્ય દેવ મહાદેવ છે અને ગણેશજી વિઘ્નહર્તા છે, એટલે મહાદેવ અને ગણેશજી જાણે જ છે કે શું થઈ રહ્યું છે. એટલા માટે હું આપના માધ્યમથી વિસ્તારના નાગરિકોને જે ફરિયાદ હતી એ ફરિયાદના ધ્યાને રાખીને અમે કામગીરી કરી છે. ચોક્કસ, તો ફરિયાદ હતી અને ફરિયાદના આધારે જ કામગીરી કરી છે. ખાસ કરીને મહિલા કાઉન્સિલર છે સુરેખાબેન, તેમની સાથે વાત કરીશું અને તેમની પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. બેન, શું કહેવા માંગશો? જે રીતે આક્ષેપ કર્યા છે, શું કહેવું છે? આ મારો વોર્ડ નંબર 15ની એક સાઈડ પર રાવપુરા વિધાનસભા લાગે છે, એક તરફ શહેર વિધાનસભા લાગે છે. એ બોર્ડર પર જ્યાં મારું નિવાસસ્થાન છે એની સામે મારે રાવપુરા વિધાનસભા લાગે છે. ત્યાં આગળ વર્ષોથી એ ગણપતિ બેસાડે છે. છેલ્લા 3 વર્ષથી એ ગણપતિ બેસાડે છે તો પોતે એક મોટો શેડ બનાવી દીધેલો છે. તે ટાઈમે પણ આપણે કીધું હતું એને તો કે હું લઈ લઈશ, પછી એને કંઈ કશું કર્યું નથી. પછી અત્યારે પણ અત્યારે ગણપતિ બેસાડવાનો સમય આવ્યો તો એને પોતે મોટો ઓટલો બનાવ્યો. હવે મોટો ઓટલો બનાવ્યો, અમારા વોર્ડ ઓફિસરનું ધ્યાન ગયું એટલે એમને ઓટલો તોડાવવા માટેની વાત કરી, તો એમને એવું વિરોધ કર્યો કે ના, અહીં નહીં તૂટે. પણ અમારું જ્યારે કહેવામાં આવે છે કે આ લોકોને પેટમાં દુખે છે, ભગવાનના નામ પર અમને કંઈ પેટમાં નથી દુખતું, અમે પણ હિન્દુ જ છે એટલે અમને પેટમાં કંઈ દુખતું નથી, પણ એ જગ્યા ઉપર ખોટી રીતનું ન્યુસન્સ ચાલી રહ્યું છે અને અત્યારે 10 દિવસ ભગવાનને ત્યાં બેસાડશે. ભગવાનનું જ્યારે ગણપતિ વિસર્જન થશે પછી એ જ જગ્યા ઉપર રાત્રે બધા ભેગા થાય છે, દિવસે તળબૂચવાળાને ધંધો આપે છે, સિઝનમાં ઉત્તરાયણની સિઝનમાં પેલા ચરખાવાળાને ધંધો આપે છે, રોજના 500 રૂપિયા કમાય છે. એ લોકો અમને આવીને કહે છે, કેમ કહે છે કે અમે ત્યાંના નગરસેવક છે, અમે ત્યાંના સ્થાનિક છે, બરાબર. જ્યારે એ ભાઈ એવું બોલી રહ્યા છે કે અમે ધારાસભ્યશ્રીને ફોન કર્યા તો ધારાસભ્યશ્રીએ પણ ના પાડી છે આ તોડવાની, છતાં પણ આ લોકો માનતા નથી, રૂપિયાના જોરે કરી રહ્યા છે. તો ભાઈ, તારું કોઈ નહીં માને એનું, અમારું કોઈ નહીં માને એનું કોઈ કારણ નથી. જ્યારે 2 વર્ષ પહેલા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ હતા કે તે ટાઈમે પણ આ વસ્તુ બની હતી, ત્યારે હિતેન્દ્રભાઈ સાથે જે પણ એમને વાત કરી હતી એ રેકોર્ડ કર્યું હતું અને બધે રેકોર્ડિંગ ફરતું કર્યું હતું અને મીડિયાના માધ્યમથી પણ એમને કર્યું હતું. એટલે અત્યારે કોઈ પણ તમે વ્યક્તિ સાથે ગમે તેવી વાત કરો, કોઈ તમને ફોનમાં એવી રીતનો કોઈ જવાબ આપે નહીં. મારી સોસાયટી જે છે જ્યાં એમને એ બોલ્યા છે કે ભાથુજી માટે પણ એમને કર્યું, મારી પોતાની સોસાયટી, હું 28 વર્ષથી એ જગ્યા પર રહું છું, હું રોજ ત્યાં ભાથુજી દાદાના દર્શન કરું છું, મને ત્યાં ભગવાનનો કોઈ વિરોધ છે નહીં અને કોઈ દિવસ હોય પણ નહીં, પણ એ ત્યાંના લોકોને પણ એ ભાઈએ ભડકાયા છે. એટલે આ એક જાતનું ન્યુસન્સ જ છે અને ત્યાંના આજુબાજુના લોકો અમને રોજ મને ફોન કરે છે કે બેન, તમે એક નગરસેવક છો, અમારું સમજો, રાત્રે મોડા સુધીને આ જગ્યા પર એક અડ્ડા જેવું ચાલી રહ્યું છે, અમારા ઘરમાં નાની નાની મોટી દીકરીઓ છે, ઘરમાં ત્યાં આગળ એવું વાતાવરણ હોય છે એટલે બધા બીવે છે અને ભયથી પણ બધા બીતા હોય છે અને પોતે એવું બતાવે છે કે હું કોંગ્રેસનો પ્રમુખ છું એટલે બધા ડરે છે એનાથી, એટલે કોઈ કશું કરી નથી શકતું. પણ હા, ચોક્કસપણે અમે પાર્ટીના વ્યક્તિ છે અને પાર્ટીની વિરુદ્ધ અમે નહીં જઈએ અને અમારી પાર્ટી માટે કોઈ કશું પણ બોલશે એને અમે જવાબ આપીશું.
ચોક્કસ. તો આ હતા વોર્ડ નંબર 15ના કાઉન્સિલર, અને તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે લોકોની ફરિયાદ હતી અને લોકોની ફરિયાદ આવતી હતી, તેના લીધે આ કાર્યવાહી કરવામાં આવી છે. અમે પણ ભગવાનના ભક્ત છે અને ભગવાનની કાર્યવાહી, ભગવાનની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અમને અમારી કોઈ એવી મંશા નથી હોતી, પરંતુ લોકોની ફરિયાદ આવે છે અને 10 દિવસ બાદ અહીંયા અસામાજિક પ્રવૃત્તિ ચાલુ થઈ જતી હોય છે, તેના કારણે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે તેવું અત્યારે કાઉન્સિલર કહી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.